सब्सक्राइब करो आ चैनल ने। तुम्हें लोग को हूँ कौन छो भाई? हूँ फॉरेस्ट ऑफिसर राज, अने तमे मारा क्वार्टर्स में छो। भाई तमे कौन छो? हूँ कौन? मारू मारू नाम शू छे? आने याददाश्त तो जती रही लागे छे, पण भाई तमे चिंता नहीं करो, તમે મોતને હરાવીને એના પર વિજય મેળવ્યો છે, એટલે આજથી હું તમને વિજય કહીશ। બળવંતભાઈ તમે? હા ભાભી, આ હું તમને અને દીકરી પ્રિયાને લેવા આવ્યો છું। અરે હવા ફેર થશે, થોડું વાતાવરણ બદલાશે તો તમારું દુઃખ હળવું થશે। આજે હું તમારી ના નથી સાંભળવાનો। દીકરી, બળવંતભાઈનો આટલો આગ્રહ છે તો જઈ આવીએ, પણ હવેલીની જવાબદારી? અરે એ બધું થઈ પડશે, પાપીના પડછાયાથી જેટલું દૂર રહો એટલું સારું। ભાભીમાં ક્યાં જાઓ છો? ભાભીમાં કઈ નહીં, થોડા દિવસ બળવંતભાઈને ત્યાં જઈ આવીએ। આ હવેલીમાં વિજય અને મોટા ભાઈની યાદથી મારા હૈયાના હજાર હજાર ટુકડા થાય છે, તો તમારા મન ઉપર શું વીતતી હશે એ હું બરાબર સમજી શકું છું। હું તો પોતે કહેવાનો હતો કે થોડા દિવસ જઈ આવો, તમારું મન હળવું થઈ જશે। હવેલીની ચિંતા નહીં કરતા હું છું ને? હા જાલેમ સિંહ, તમારી વર્ષો જૂની ઈચ્છા પૂરી થશે। નમસ્તે। જોયું બાપુ, આ જતા જતા ઘા મારવાનું ભૂલ્યો નહીં। ભલે ભલે, નાક દાબો તો મોઢું ખુલે, પણ આનું મોઢું વધારે ખુલવા માંડ્યું છે, આનો એ વારો કાઢવો પડશે। ચાલ થયું? ગાડી ગરમ થઈ ગઈ લાગે છે। ઓ, હું ફોરેસ્ટ ઓફિસર રાજ। ઓકે, ગાડી ઠંડી થવામાં થોડો ટાઈમ લાગશે। એક કામ કરો, સામે જ મારું ક્વાર્ટર છે, ઓકે, ત્યાં ચા પાણી કરો અને આરામ કરો, ત્યાં સુધી માં ઠંડી થઈ જશે। બેટા બેટા કયું છે તો તમારે મારું માન રાખવું જ પડશે। ગાડી સ્ટાર્ટ થઈ ગઈ બેટા, અમારે જવાનું મોડું થાય છે, ફરી ક્યારેક। તારો ખૂબ ખૂબ આભાર। લા 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 લા,
સંસ્કારી ઘરના લાગે છે. હું તારા વતી તપાસ કરીશ ભાઈ. તારું કોઈ ઓળખી તું કે તારું કોઈ સગવાનું મળશે ને, પછી હું જ તને જવા દઈશ ભાઈ. ક્યારે મળશે? ક્યારે આવશે મારી યાદદાસ્ત? ક્યારે? ક્યારે? કેવું સુંદર રૂપ આપ્યું છે. આ છોકરી મારા જીવનમાં આવે ને તો મારું જીવન ધન્ય બની જાય. શું છે? ડ્યુટીનો ટાઈમ થઈ ગયો છે. ચાલ. ભાભી, આ જાલમ સંગ જ આ બધા કાળા કૃત્યો કરાવી રહ્યો છે, કારણ કે એની નજર તમારી હવેલી, માલ, મિલકત અને ખેતર ઉપર છે. પણ હવે હું એની એક એક હરકત પર ધ્યાન રાખું છું અને એના વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરું છું. બળવંતભાઈ, એનો અર્થ એ થયો કે વિજયના બાપુ સાચા હતા. મારી જ ભૂલ કે મેં પાપીને ઘરમાં આશરો આપ્યો. ભાભી, તમે ચિંતા ના કરો, જાલેમ સિંહ નો પાપ નો ગળો જરૂર ફૂટશે અને ત્યારે એને કોઈ નહીં બચાવી શકે. પણ જ્યાં સુધી વિજયની ભાળ ન મળે ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો. ભલે બળવંતભાઈ. સાહેબ, તમે જેને પ્રેમ કરો છો ને એની મેં તપાસ કરાવી લીધી છે. શું? હા, નામ એનું પ્રિયા છે. પ્રિયા? પણ સાહેબ, તમે રોંગ નંબર લગાડ્યો છે. કેમ? એ વિધવા છે. વિધવા? અરે વિધવા છે તો શું થયું? વિધવાને પણ જીવન જીવવાનો અધિકાર છે અને એના જીવનમાં પણ વસંત ખીલવી જોઈએ. પ્રિયા, પ્રિયાના હાથમાં તો મારા નામની મહેંદી લગાવીને જ રહીશ. જીવનમાં રંગ ભરી દઈશ, રંગ ભરી દઈશ, રંગ. એના સેથામાં સિંદૂર પૂરીને એને ફરીથી સુહાગણ બનાવીશ. એ જ મારું સપનું છે ભાઈ. વાહ, લાગણી જોઈને તો આ ઈશ્વર પણ ખુશખુશાલ થશે.
વાહ દોસ્ત, વાહ. બસ આ સ્ટેમ્પ પેપર ઉપર ભાભીની સાઈન થઈ જાય એટલે બધી જ મિલકત આપણી થઈ જશે. પછી એ ડોશીને મારીને ફેંકી દઈશું અને પ્રિયા પણ તારી થઈ જશે. પણ આમ હાથ ઉપર હાથ મૂકીને બેસવાથી કંઈ નહીં થાય. તારે બળવંતરાયના ઘરે જવું પડશે અને પ્રિયાને પોતાની બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. બસ બાપુ, તેજીને એક જ ટકોરો બસ છે. હવે જુઓ કે આ તમારો દીકરો પ્રિયાને કેવી પાણી પાણી કરે છે. હે કેમ મને આવનરાજ ભાયા, તારી બાતા મે દમ લાગે હે. શ્વાસ છે, મારી જાન છે, મારો પ્રાણ છે. તારા વિયોગમાં આ પ્રાણ વિનાના ખોરિયાની શું હાલત થઈ છે, કઈ રીતે સમજાવ તને? તને શોધો, મને શોધોમાં તો ગાંડો થઈ ગયો, તો પાગલ થઈ ગયો હતો. હે પ્રિયા, તારા વિના જીવું તો વેરણ થઈ ગયું, તમારું વેરણ થઈ ગયું છું. વિજય, વિજય, આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આપણને ફરી ક્યારેય જુદા ન કરે. ક્યારે નહીં, ક્યારે નહીં પ્રિયા. ઈશ્વર પાછળ ક્યારે જુદા ન કરે. સંકેતને સમજી ગયો છું. હા રાજ, તમારા હાથમાં ગુલાબનું ફૂલ છે અને એ ફૂલ જણાવે છે કે તમે મને ચાહો છો. એ ફૂલની છાબડી તમારા પગમાં પડી એ સૂચવે છે કે ભગવાનની પણ એ જ ઈચ્છા છે. હા પ્રિયા, હું તને ખૂબ જ ચાહવા લાગ્યો છું. હા રાજ, હું પણ તમારા પ્રીતના પાલવડે બંધાઈ ગઈ છું એવું લાગે છે. સાહેબ,
સાહેબ સાહેબ જમવાનું તૈયાર છે. તું જા, હું આવું છું. ક્યાં સુધી હું ક્યાં સુધી અહીંયા રહીશ? કોણ છું? ક્યાંથી આવ્યો છું? નહીં નહીં, હવે રાજ આવે એટલે એની રજા લઈને અહીંયા તું જતો રહો. હું ક્યાં સુધી એના માથે બોજ બનીને રહું? આખરે ક્યાં સુધી? અરે યાર, આજે તો હું બહુ જ ખુશ છું યાર. આટલો બધો ખુશ? યસ. શું વાત, શું છે ભાઈ? એ યાર, તું મારી સાથે ચાલ ને. ક્યાં તું ચાલ ને યાર. અરે ચાલ ને, મારા સાથે જાય છે. આવ ને યાર. આ જો, આ છે મારો પ્રેમ. ઇન્દ્રની અપ્સરા છે આ તો. વાહ દોસ્ત, તારી આ મનની માનેલીને તારી સાથે ચોરીના ચાર ફેરા લેતા જોઈશ ને, ત્યારે જ મારા આત્માને શાંતિ થશે. આ છે છોકરી. આ આ છે મારી પસંદ, જે મને બહુ જ ગમે છે. પણ મારા હૈયાની વાત કેમ કહું એ જ સમજાતું નથી. ફિકર નહીં કર યાર, દોસ્ત માટે આટલું નહીં કરું. તું અહીંયા જ રોકાવ, હમણાં તારા મનની વાત કરીને આવું છું. વાઘેલા સાહેબ ને કંપની આપજે, હું આવું છું. જવા દો ભાઈ, છે તમને. ક્યાં જાય છે સાહેબ? મારે દર્શન કરવાની લાઈન છે. પુરુષોની લાઈનમાં આવો. મારે સાહેબ, તમારું કામ ચોક્કસ થઈ જશે. વિજયભાઈ વાત કરવા ગયા છે એટલે કામ ના થાય એવું તો બનશે નહીં. લો, આવી ગયા સરસ સમાચાર લઈને. મારું કામ થઈ ગયું ભાઈ? નહીં યાર, દર્શન માટેની ભીડ જ એટલી મોટી છે કે વાત જ નહીં થઈ શકી. તું ચિંતા શાનો કરે છે? મેં તને કહું છે ને, હું સેટિંગ કરાવી દઈશ, તારા મનની વાત પહોંચાડી દઈશ. એમ? હા, ચાલો આપણે મોડું થાય છે, ચાલો 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 ચાલો. વાગે. યસ સર. યસ. હા હા, ઓકે ઓકે ઓકે. ભાભી. હા. પોલીસ સ્ટેશનથી ફોન હતો. નદીના પુલથી ડેમના કેચમેન્ટ એરિયા સુધી પોલીસે બધું શોધી કાઢ્યું, પણ ક્યાંય વિજય હાથ લાગ્યો નથી. અને પોલીસ જ એવું માને છે કે હવે વિજય જીવતો નહીં હોય, એટલે હવે એ લોકો આ કેસની ફાઇલ બંધ કરવા માંગે છે. નહીં, કેવી પોલીસ છે? કેવી રીતે કેસ બંધ કરશે? વિજયની લાશ મળી, તેના ક્રિયાક્રમ થયા, એમના કોઈ સગર મળ્યા, પછી કેવી રીતે કેસ બંધ કરવાની વાત કરે છે? મારો વિજય જીવે છે અને આવશે, જરૂર પાછો આવશે. પણ એ બચરા પીને ગયો છે, જરૂર આવશે. હા બેટા, હા બેટા, મારો દીકરો આવશે, તારો વિજય જરૂર આવશે. તું ચિંતા ના કરીશ, તારો વિજય જરૂર આવશે. એ કટવાડિયામાં હવેલી ખાલી કરો. આ શું થયું બાપુ? અરે આ પેલા બળવંતરાએ નોટિસ મોકલાવી છે કે એક અઠવાડિયામાં હવેલી ખાલી કરો. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે.
એટલે એટલે ઈંટ નો જવાબ પથ્થર. નહીં સમજો, સાંભળ. બેટા તું શું કામ ચિંતા કરે છે, બધું બરાબર થઈ જશે. મોટી બા, અરે વનરાજ તું અહી? મોટી બા, હું અને મારા બાપુ હવેલી ખાલી કરીને જઈએ છીએ, એટલે જ હું તમને અને મારા ભાભીમાને લેવા આવ્યો. અને મારા બાપુએ પણ કીધું છે કે જા જઈને ભાભીમાને લઈ આવ, એટલે હવેલી આપણે એમને સોંપીને અહીંથી નીકળી જઈએ. પણ બેટા, અમારાથી બળવંતભાઈને પૂછ્યા વગર ના આવાય. મોટી બા, શું હું તમારો દીકરો નથી? તો તમે મારી વિનંતીને માન ના આપો? બેટા, તને ના પાડતા મારો જીવ નથી ચાલતો, પણ અમને થોડો વિચાર કરવા દે. વનરાજ, તું અહીંયા શું કરે છે? બળવંતભાઈ, એ લોકો હવેલી છોડીને જઈ રહ્યા છે, એટલે મને ને પ્રિયાને લેવા માટે આવે છે. ખેતર અને મિલકતનો લાલચી એવો તારો બાપ કંઈ એમનેમ હવેલી ખાલી નથી કરતો. એને મારા વકીલ મારફતે નોટિસ મળી છે, એટલે હવે તારા બાપે આ હવેલી છોડીને કૂતરાની જેમ ભાગવું પડશે. અને હવે તું બી જા. હા બાપુ, મોટીબા અને પ્રિયા તો આવવા પણ તૈયાર થઈ ગયા હતા, પણ ઓલો બળવંતસિંહ છે ને, એણે આવીને હવનમાં હાડકા નાખ્યા, અને તમારું અને મારું બંનેનું સખત અપમાન કર્યું છે. લાગે છે કે બળવંતસિંહના હાડકા તોડે કામ નહીં થાય, હવે એને પણ સીધો મોટાભાઈની પાસે જ મોકલવો પડશે. કેમ મને? હા બાપુ, બળવંતરાય આદમી મને ઈમાનદાર લાગે. આજે મોકો છે, મારા દિલની વાત આજે કહી જ દઈશ ને. પ્રિયા, જ્યારથી મેં તમને પહેલી વાર જોયા ને, ત્યારથી તમારું પૂનમના ચાંદ જેવું મુખડું મારા હૈયામાં વસી ગયું છે. પણ જ્યારે મને ખબર પડી ને કે આ પૂનમના ચાંદ અને રાહુનું ગ્રહણ લાગી ગયું છે, પણ એ રૂપાળા અજવાળાને અંધારું ભરખી ગયું છે. એ ગ્રહણ દૂર કરીને ચાંદા જેવા મુખડાને ફરીથી અજવાળવા માંગુ છું. એક દુઃખી વિધવાને સુખની લાલ લીલી ચૂંદડી ઉઢાડીને એના જીવનમાં રંગ ભરવા માંગુ છું. ખબરદાર, જો મને વિધવા કહી છે તો જોયા જાય ને વગર એક સ્ત્રીને વિધવા કહેતા તમને શરમ નથી આવતી? હું પરણેલી છું, અખંડ સૌભાગ્યવતી છું. બેટા, શું થયું? માં, આ માણસે મને વિધવા કહી. માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક સુહાગણને વિધવા કહીને મેં એમનું દિલ દુભાવ્યું છે. મને માફ કરો માજી, મને માફ કરો. અમારી ગાડી બગડી હતી ને તમે મળ્યા હતા, ફોરેસ્ટ ઓફિસર રાજ. રાજ બેટા, અમારી વહુ છે પ્રિયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો માજી, મને માફ કરી દો.